ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં પણ ભણીશું છે, તેમાં ચેપ્ટર 12 આપણે ભાગ પાડી શકીશું, તે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા, બરાબર છે? No.
આપણે 0 0, અહીંયા જવાબ શું આવ્યો? 31. બરાબર છે, આ જવાબ છે 31. હવે આગળ છે 44/4, કેટલા છે? 44/4. અહીંયા આપણે 4 એકમ બોલ્યો બોલવાનો છે, કે સાવ જેટલો દાખલો છે. જુઓ અહીંયા 4 આવે ત્યાં સુધી, એટલે કે ચોકે ચોકે નથી બોલવાનું, જવાબ ઘડિયામાં નો આવશે નહીં, પાંચ એકા પાંચ, પાંચ દુ 10.
પાંચ એકા પાંચ પાંચ દૂ દસ વધી જાય આઠ કરતા લખીશું પાંચ એકા પાંચ આઠ પછી
તેવી જ રીતે 75/5 પાંચ એકાના ઘડિયામાં 5 એકા 5 5 2 10 મોટા થઈ જાય 5 1 5 7 માંથી 5 જાય તો કેટલા વધશે 2 ઉપરથી ઉતાર્યો 5 હવે 5 એકાના ઘડિયામાં 25 આવે છે ને બોલો તો ક્યારે આવશે 25 5 5 બરાબર છે ચાર તો કેટલા વધશે 0 હવે ઉપરથી શું ઉતારવાનું છે 0 હવે પાંચ ને નાખો ઉપરથી આપણે 0 ઉતારી હવે 4 એકાના ઘડિયામાં 0 આવે નહીં પણ ક્યારે આવે છે 4 એકાના 4 આપણને નિયમ છે કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો કે ગુણો તો એનો જવાબ 0 આવે સમજાય છે તો અહીંયા ભાગ ન ચાલે એટલે આપણે શું કરીશું 0 4 × 0 બરાબર 0 ખબર છે એટલે કે 4 ને 0 વડે ગુણો જવાબ શું આવશે 0 બરાબર આવી રીતે ભાગ આપણે ડાયરેક્ટ હવે 0 0 લખીએ 4 × 0 બરાબર 0 0 માંથી 0 જાય તો 0 એટલે કે હવે આપણે શોર્ટકટ કહીએ કે 0 0 નહીં લખતા ડાયરેક્ટ આપણે શું કરીશું 0 નથી એટલે ડબલ 0 હોય છે કે ભાગ ન ચાલે છે તો આપણે શું મૂકીશું 0 ભાગ શું લખવાનું બોલવાનું ભાગ ન ચાલે તેનો 0 જો ઉપરથી 0 ઉતારો અને આગળનું 0 હોય ભાગ નથી ચાલતો ઘડિયામાં અહીંયા જે ઘડિયો છે એ ઘડિયો બોલીએ કે છતાં કશું આવતું નથી ત્યારે 0 લખવાનું બરાબર છે આગળ નથી 60/3 3 એકાના ઘડિયામાં 6 ક્યારે આવશે 3 2 6 બરાબર છે હવે 6 માંથી 6 જાય તો 0 આવશે હવે ઉપરથી તમે ઉતાર્યો 0 ચલો તમે કેટલા ઘડિયામાં 0 આવે ને ક્યારે આવે તો 0 આવે કોણ તો 0 આવે ચાલતા તમે ક્યારે 0 આવે તો એ કેટલા ઘડિયામાં તમે 0 વાળો એટલે કે ભાગ ન ચાલે તે જો અહીંયા શું કોઈ આપણે 0 બરાબર છે ઉપરથી 0 ઉતારો અને પછી ભાગ ન ચાલે ત્યારે 0 મૂકવાનું બધી જ વખતે 0 મૂકી દેવો એવું જરૂરી નથી ઉપરથી 0 ઉતાર્યો તો અહીંયા 0 છે ત્યારે 0 હવે કે છે 2 × 20/2 2 × 2 2 માંથી 2 લઈને 0 ઉપરથી ઉતાર્યો 0 જો અહીંયા 2 0 લઈ ગયા એટલે ઉપરનું 0 ઉપરથી 0 ઉતાર્યો પછી ભાગ ન ચાલે 0 હવે અહીંયા જુઓ અહીંયા પાંચ ને લખો 60/5 5 એકાના ઘડિયામાં 6 ન પણ 5 એકા 5 લખી શકાય બરાબર છે 5 એકા 5 6 માંથી 5 જાય તો 1 હવે ઉપરથી 0 ઉતાર્યો હવે ઉપરથી આપણે 0 ઉતાર્યો છે બરાબર છે તો અહીંયા આપણે ઉપર 0 લખવાની જરૂર નથી અહીંયા 10 બની ગયા છે ઓલરેડી સંખ્યા 10 બની છે તો 5 એકાના ઘડિયામાં 10 આવે છે એટલે આપણે ઉપર 0 લખવાનો નહીં બરાબર છે તો અહીંયા આપણે શું લખીશું 10 સંખ્યા બની છે તો 5 2 10 અહીંયા આપણો ભાગ ચાલે છે અહીંયા આપણે ઘડિયામાં 10 આવે છે એટલે આપણે ઉપર 0 લખવાનો નથી 0 ક્યારે લખવાનો આગળ 0 હોય તો ઉપરથી 0 ઉતારો ત્યારે ખાસ યાદ રાખો હવે 10 માંથી 10 થયો 0 એવી જ રીતે 80/4 4 એકાનો ઘડિયો ખોલવાનો છે 4 2 8 ચલો 8 માંથી 8 એક 0 અહીંયા ઉપરથી થયો 0 હવે જુઓ અહીંયા ઉપરથી 0 ઉતાર્યો છે અને અહીંયા પણ 0 છે તો ભાગ ચાલશે નહીં એટલે અહીંયા આપણે 0 0 ઉપરનો પાછો ભૂલવાનો નહીં તો ઉપરથી 0 ઉતારો અહીંયા ડબલ 0 હોય તો તમે અહીંયા 0 ન મૂકો
જીરો. હવે 70 ભાગ્યા 7, 7 એકા 7, 0 ઉપર થી ઉતારે 0 ભાગ નથી થતો, 0 મૂકવા. 60 ભાગ્યા 2, 6 બે ખાને ભાગ્યા પછી કેટલા આવશે, તો કે 2 3 6, 6 માંથી 6 લે તો 0 ઉપરથી 0 ઉતારો, 2 ધીરા ધીરા ઉપરથી 0 ઉતારે, છતાં ભાગ નથી ચાલતો એટલે 0 મૂકવા. બરાબર છે? તો આ થયા આપણા ભાગાકારના દાખલા. આ દાખલા આપણે વ્યવસ્થિત નોટબુકમાં સારા અક્ષરે ને છૂટા, આટલો બધો ગીચડો કરવાનો નથી. તમારી નોટબુક નાની હોય તો એક સાથે આવી રીતે લાઈન આડી ન આવી શકે. બરાબર છે? તો છૂટા રીતે વ્યવસ્થિત સારા અક્ષરે આ દાખલા ગણવાના રહેશે.